નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડાનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 પછી ધોરણ 11માં આપણે પ્રવેશ મેળવીએ છીએ ત્યારે આપણી પાસે બે ઓપ્શન હોય છે, કાં સાયન્સ કાં બાયોલોજી સ્ટ્રીમ ને કાં મેથ્સ સ્ટ્રીમ. બરાબર, તો ઘણા વિદ્યાર્થીઓ મેથ્સમાં પ્રોબ્લેમ અનુભવતા હોય છે, મતલબ કે મુશ્કેલીઓ અનુભવતા હોય છે, પણ ખરેખર એવું હોતું નથી. આપણે વારંવાર લેક્ચરમાં વાત કરીએ છીએ, બરાબર, ખરેખર એવું હોતું નથી. આપણી ઉપર ડિપેન્ડ કરે છે આપણે બાળપણથી કઈ રીતે મેથ્સમાં રસ દાખવેલો છે એની ઉપર ડિપેન્ડ કરે છે કે મેથ્સ તમને ગમે છે કે નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવા આવે છે કે મેથ્સ યાદ જ ન રહે તો મારે મેથ્સ રાખવું કેમ, પણ એટલે એવું હોતું જ નથી. યાદ ન રહે એ વસ્તુ કોઈ શક્ય જ નથી કે યાદ નથી રહેતું, એ બધું માઇન્ડનો વહેમ છે. તમે જે રીતે બાળપણથી ભણ્યા હો, જેમ તમારો પાયો ક્લિયર હોય એમ તમારું બિલ્ડિંગ એટલે એમ તમારી ઇમારત મજબૂત થાય. બરાબર, તો પાયો જ ન હોય સીધી જ ઇમારત કરો તો મજબૂત થાય નહીં. ઓકે બેટા, તો એના માટે આપણે બીજું કાંઈ નથી કહેતા. આપણે મેથ્સની અંદર જે ચેપ્ટર ગણ ભણીએ છીએ, જે 9મા ધોરણનું આટલું ગણ આવતું એને લાંબુ કરી સ્ટ્રેચેબલ કરીને 11મા ધોરણની અંદર મોટું કરી દીધું છે ગણને. બસ બીજું કાંઈ નથી, 11મા તો 9મા ધોરણમાં આવડું હતું એને બે બાજુ ખેંચી એને લાંબુ કર્યું છે. બરાબર, 11મા ધોરણમાં બીજું કાંઈ છે નહીં. તો 11મા ધોરણની અંદર આપણે ગણની અંદર સ્વાધ્યાય 1.3 પહોંચ્યા છીએ. 1.3ની અંદર આપણે 5મા દાખલો પહોંચ્યા છીએ અને આ સ્વાધ્યાય આજે પૂરું થઈ જશે. બરાબર, તો 1.3ની અંદર પહોંચ્યા છે. શું કીધું? એ બરાબર 5, તો પી ઓફ એ, પી ઓફ એ બરાબર ખાલી જગ્યા. પી ઓફ એ એટલે શું બેટા? તો આપણે ભણી ગયા પી ઓફ એ એટલે પાવર ઓફ સેટ. પાવર ઓફ સેટ એટલે ઘાતગણ. ઘાતગણ એટલે કોઈ પણ ગણ હોય એના બનાવો ઉપગણ, એનો ગણ એટલે ઘાતગણ. હજી એક વાર, કોઈ પણ એક ગણ હોય, દાખલા તરીકે એ છે બરાબર, 1-2 ગણ આપેલ છે એના ઉપગણોનો ગણ એટલે ઘાતગણ. આપણે ભણી જ ગયા પહેલાના લેક્ચરમાં. બરાબર બેટા, તો જો એ બરાબર 5, તો પી ઓફ એ એટલે ઘાતગણ શું થાય? તો પી ઓફ એનું મેં તમને સૂત્ર કીધું, 2n બરાબર ખાલી જગ્યા, સોરી 2n, આવું સૂત્ર તમને કીધું હતું. એન એટલે કોણ? તો આની સંખ્યા. આપણે આવું પણ કીધું હતું, 2n ઓફ એ પણ તમે લખી શકો, આવું તમને આપણે કીધું હતું. બરાબર, તો અહીં જોયું તો આની સંખ્યા જોતી હોય શું કરીએ, નંબર ઓફ એ બરાબર 5 કાંઈ નથી એટલે કેટલા ઘટક હોય? એક ઘટક, સોરી 5 કાંઈ નથી, ઘટક કેટલા હોય? 0 ઘટક હોય. બરાબર, હવે 0 ઘટક હોય બેટા, તો આપણે આની અંદર આપણે જો એન ઓફ એ કેટલા મળ્યા આપણે 0 ઘટક. હવે તમે જે સૂત્ર છે એની અંદર મૂકી દો, 2n ઓફ એ એની અંદર મૂકી દો, 2 આના ઘટક કેટલા છે અત્યારે? 0. અને ગણ છે એની અંદર 5 એટલે કોઈ ઘટક જ નથી, 0 એટલે કેટલા થયા? ઘાતગણ બનાવો એટલે ઉપગણોનો ગણ બનાવો તો આની અંદર કેટલા બને? 1 જ બને. કોણ બને? 5. 5 જે આવતો હોય એનો તમે ઉપગણોનો ગણ બનાવો એટલે 1 જ ઘટક બને. આ એનું સૂત્ર હતું, 2n કયો, 2m કયો, 2n ઓફ એ કયો, એન ઓફ એ એટલે એની તમારે સંખ્યા મેળવી લેવાની, એ અહીંયા પછી મૂકી દેવાની. બરાબર બેટા, આવી જ રીતે હતું. ઓકે, તો આપણે નેક્સ્ટ જોઈએ છીએ. તો સ્વાધ્યાય 1.3ની અંદર છઠ્ઠાની અંદર શું આપ્યું છે બેટા? કશું જ આપ્યું નથી, ગુણધર્મની રીતમાં તમને ગણ આપેલા છે જેને તમારે અંતરાલની અંદર લખવાના છે. કેમાં લખવાના બેટા? અંતરાલમાં. બરાબર, તો હવે અંતરાલમાં આપણે લખીએ છીએ તો કાંઈ કરવાનું નથી બેટા. આપણે શું કરવાનું? એક્સ કે જે એક્સ બિલોંગ્સ ટુ આર, હવે આ રીતનું આપવું હોય તો અંતરાલમાં કેમ લેખાય? તો તમારે પહેલાં શું કરવાનું? -4 અને 6, આ વસ્તુ તો છે. હવે એક બાજુ આવે વિવૃત, એક બાજુ આવે સંવૃત, કા બે બાજુ આવે વિવૃત, કા બે બાજુ આવે સંવૃત, કા એક બાજુ આવે વિવૃત, કા એક બાજુ આવે સંવૃત, એટલે 4 ઓપ્શન આપણી પાસે થાય. 4માંથી ગમે એક હોય. બરાબર, તમારે શું કરવાનું? જો ઇક્વલ ટુ હોય એટલે લઈ લેવાનું હોય, આપણે અંતરાલ ભણી ગયા, ઇક્વલ ટુ હોય એટલે કે લઈ લેવાનું હોય તો શું આવે? સંવૃત અંતરાલ. મોટો કૌંસ હોય તો એ ઘટક તમારે લઈ લેવાનો હોય છે. બરાબર, એટલે શું આવી ગયું? સંવૃત અંતરાલ. જો આ ઇક્વલ ટુ નથી એટલે -4 લેવાનું નથી, -4 પછી જે આવે એ વસ્તુઓ તમારે લેવાની છે. તો આ ઇક્વલ ટુ નથી તો આ અંતરાલ કેવો આવશે? વિવૃત અંતરાલ. તો આનો આન્સર શું થયો? વિવૃત અંતરાલ -4 થી 6, પણ સંવૃત અંતરાલ. આ રીતે આપણે અંતરાલમાં લખ્યું. બરાબર, હવે નેક્સ્ટ જોઈએ. તો બેટા નેક્સ્ટની અંદર તમે જો બીજાની અંદર, છઠ્ઠા બીજાની અંદર તો શું આપ્યું છે? તો -12 અને -10. હવે એક બાજુ સંવૃત વિવૃત વિવૃત સંવૃત સંવૃત વિવૃત વિવૃત સંવૃત 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 વિવૃત વિવૃત,
આટલે ઓપ્શન આપણી વચ્ચે આ છે, બરાબર. તો અહીંયા જો ઇક્વલ ટુ છે નથી તો શું આવે, સોરી તો શું આવે, ઇક્વલ ટુ ન હોય તો વિવૃત અંતરાલ આવે. આ બાજુ ઇક્વલ ટુ છે નથી તો શું આવે, વિવૃત અંતરાલ આવે. ઇક્વલ ટુ હોય તો લઈ લેવાનું, એટલે કે મોટો કૌંસ સૌર અંતરાલ આવે, અને જો નાનો કૌંસ હોય એટલે ઇક્વલ ટુ ન હોય તો વિવૃત અંતરાલ એમાં લેવાનું આવે નહીં, બરાબર બેટા. હવે આપણે જોઈએ છીએ નીચે, તો જો આ રીતે ઝીરો અને સાત, સાત લેવાના ઇક્વલ ટુ છે નહીં નથી તો સૌર, સોરી વિવૃત અંતરાલ આવે લેવાના નથી. ઝીરો ઇક્વલ ટુ છે આ છે તો કયો આવે, તો સૌર અંતરાલ આવે, ઝીરો લઈ લેવાના છે. ઓકે બેટા, એવી જ રીતે આપણે આગળ જઈએ તો શું થાય, તો જોઉં તો ત્રણ અને ચાર બે બાજુ ઇક્વલ ટુ છે, ત્રણ અને ચાર બંને બાજુ કેવું છે, ઇક્વલ ટુ છે. જો બેટા બંને બાજુ ઇક્વલ ટુ હોય તો આપણને ખબર જ છે, જો આ બાજુ ઇક્વલ ટુ આ બાજુ ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ હોય સૌરઉંદર લઈ લેવા, સૌરઉંદર આવે બે બાજુ લઈ લીધા. ઓકે બેટા, તો આ વસ્તુ કેવી હતી બેટા, તો આ વસ્તુ હતી આપણે ગુણધર્મ રીતે તમને આ રીતે બધું આપેલું હતું જેને આપણે અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું હતું, બરાબર બેટા. તો આપણે અંતરાલ સ્વરૂપમાં દર્શાવી દીધું સ્વાધ્યાય 1.3 ની અંદર પાંચમો પૂરો કર્યો, 1.3 ની અંદર છઠ્ઠા ની અંદર જે અંતરાલમાં દર્શાવવાના હતા એ પૂર્ણ કર્યા, બરાબર બેટા. હવે આપણે સ્વાધ્યાયમાં આગળ જઈએ છીએ, એવું લાગે તો વિડીયોને પોઝ કરી ફરીવાર દાખલો જોઈ લે બેટા. તો બેટા સ્વાધ્યાય 1.3 ની અંદર આપણે સાતમાના બેટા પ્રશ્નો જોઈએ છે, જેની અંદર છઠ્ઠું આપ્યું હતું એમાં ગુણધર્મની રીત આપી હતી, એમાં તમારે અંતરાલ લખવાના હતા. સાતમાની અંદર તમને અંતરાલ આપ્યા છે, તમારે જવાનું છે ગુણધર્મની રીતમાં, બરાબર બેટા. તો હવે આપણે જઈએ છીએ ગુણધર્મની રીતની અંદર. તો બેટા તમારે શું કરવાનું છે, તો અંતરાલને તમારે ખાલી ગુણધર્મની રીતમાં દર્શાવી દેવાના છે. ઓકે, તો અહીંયા જોઉં તો એ કોમન રહેશે ક્યુ કે એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. હવે માઇનસ ત્રણ ને ઝીરો, હવે જો માઇનસ ત્રણ તમારા આટલું લખી નાખવાનું, એક્સ ઝીરો આટલી વસ્તુ લખી નાખવાની. હવે અહીં જોવાનું કે ભાઈ અહીં કયો અંતરાલ છે, તો અહીંયા વળેલો છે એટલે કે વિવૃત છે. વિવૃત હોય તો ઇક્વલ ટુ આવે નહીં, કારણ કે વિવૃત અંતરાલમાં આવું કહેવા માંગે માઇનસ ત્રણ થી ઝીરો સુધીમાં માઇનસ ત્રણ લેવાના નથી, એની પછી જે આવે એ વસ્તુ લેવાની છે. જો ઝીરો ઝીરો એ જાઓ તો કયો અંતરાલ છે, ઝીરો એ જાઓ તો પણ વિવૃત અંતરાલ છે, અને જો વિવૃત અંતરાલ હોય બેટા તો તમારે ત્યાં ઝીરો પણ લેવાના નથી, એટલે ઇક્વલ ટુ આવે નહીં. તમારે મગજમાં એક ગાંઠ બાંધી લેવાની છે, કહે બેટા તો ઇક્વલ ટુ ક્યારે આવશે, જ્યારે સૌરઉંદર અંતરાલ મોટો કૌંસ હશે ત્યારે, બરાબર. તો હવે જોઈએ નેક્સ્ટમાં કે આટલી વસ્તુ કોમન છે, એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, છ થી બાર. તો જો આમ લખી દેવું, છ એક્સ અને બાર આટલી વસ્તુ લખી નાખવાની. હવે જો મોટો કૌંસ એટલે કયું થયું, સૌરઉંદર, મોટો કૌંસ એટલે સૌરઉંદર, ને સૌરઉંદર હોય તો ઇક્વલ ટુ લખવાનું બાર. બાર એટલે કયો થયો, આ કૌંસ કયો થયો, મોટો કૌંસ, અને મોટો કૌંસ હોય તો તમારે ઇક્વલ ટુ લખવાનું, અને મોટો કૌંસ એટલે શું થઈ જાય, સૌરઉંદર અંતરાલ થઈ જાય બેટા. એવી જ રીતે ત્રીજાની અંદર જઈએ તો શું છે બેટા, એક્સ બિલોંગ, એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, તમારે આટલું લખી નાખવાનું બેટા, છ એક્સ બાર આવું લખી નાખવાનું. છ અહીંયા જો કયો અંતરાલ છે, તો અહીંયા જો તો વિવૃત અંતરાલ છે, અને વિવૃત અંતરાલની અંદર તમને ખબર છે ઇક્વલ ટુ લખવાના નથી, બરાબર. અને આગળ જાઓ તો બાર છે, બાર ની અંદર જોઉં તો કયો કૌંસ છે, તો બાર ની અંદર તમે જો તો ન્યા સૌરઉંદર અંતરાલ છે, અને સૌરઉંદર અંતરાલની અંદર આપણે એને ખબર જ છે ઇક્વલ ટુ આવે, બરાબર. આવી જ રીતે અહીંયા જોઈએ બેટા, તો આગળ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, બરાબર, માઇનસ ત્રેવીસ થી એક્સ અને પાંચ. હવે તમે જોવું તો બેટા અહીંયા કયો કૌંસ છે, તો અહીંયા તમે જોવું તો સૌરઉંદર અંતરાલ છે. સૌરઉંદર અંતરાલ એટલે કયો કૌંસ થાય બેટા, મોટો કૌંસ થાય, અને સૌરઉંદર અંતરાલ એટલે મોટો કૌંસ હોય બેટા તો ત્યાં તમારે જ્યારે મોટો કૌંસ દેખાય, સૌરઉંદર અંતરાલ દેખાય, તો તમારે ઇક્વલ ટુ લખવાનું હોય, કારણ કે માઇનસ ત્રેવીસ લઈ લેવાના છે. આગળ જઈએ તો પાંચે તમારે લેવાના નથી, એટલે વિવૃત અંતરાલ છે, તો ત્યાં ઇક્વલ ટુ આવે નહીં. બસ બેટા આવી જ રીતે આપણે શું કરવાનું છે, તો આવી જ રીતે તમારે અંતરાલ આપ્યા હોય એમાંથી ગુણધર્મની રીત કરવાની હોય છે. તમને ગમે એ અંતરાલ આપ્યું હોય તમે આ રીતે ગુણધર્મની રીત કરી શકો, અને કોઈ પણ ગુણધર્મની રીત આપી હોય તો તમે આ રીતે અંતરાલ લખી શકો બેટા, બરાબર. સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલો હતો. ઓકે, તો હવે આપણે જોઈશું આગળ જે લાસ્ટ દાખલો છે તે જોશું, પછી આપણે સ્વાધ્યાય 1.3 ને કરશું
પૂર્ણ. ઓકે મેડમ, તો એવું લાગે તો વિડીયોને પોઝ કરી અને તમે ફરી વાર તમે જોઈ શકો છો મેડમ. તો બેટા આપણે આઠમાના દાખલા જોઈએ. તો આઠમો જે સ્વાધ્યાય 1.3 છે એની આઠમાની અંદર જોઈએ તો આઠમાની અંદર પહેલો અને બીજો આપેલો છે બરાબર. તો એની અંદર પેલા શું પૂછ્યું છે, કાટકોણ ત્રિકોણનો ગણ, તમારે આનો સાર્વત્રિક ગણ લખવાનો. શું લખવાનું છે બેટા? સાર્વત્રિક ગણ. જો કે લાઈટ વાગી છે તો બધા મિત્રોને વ્યવસ્થિત દેખાતો હશે એવી હું આશા રાખું છું બરાબર. આ લખેલું શું છે? કાટકોણ ત્રિકોણનો ગણ. આવું લખ્યું છે, આ કાટકોણ ત્રિકોણનો ગણ જે લખેલો છે બેટા એને તમારે બતાવવાનો છે સાર્વત્રિક ગણ. એનો તમારે શું લખવાનો છે? સાર્વત્રિક ગણ લખવાનો છે બરાબર. તો હવે આનો કાટકોણ ત્રિકોણનો ગણ એટલે એનો સાર્વત્રિક ગણ લખો તમે શું લખી શકો? તો તમે આવું લખી શકો, સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ. સમતલ સમજો કે બોર્ડ છે, એક સમતલ છે, એની અંદર આવેલા ત્રિકોણોનો ગણ. તો એની અંદર તમારા કાટકોણ ત્રિકોણ આવી જાય, કારણ કે ત્રિકોણ સમતલમાં આવેલા ત્રિકોણોનો ગણ એટલે બેટા શું થાય? તો એની અંદર બધા જ ત્રિકોણ આવે, કાટકોણ આવે, લઘુકોણ આવે, ગુરુકોણ આવે, સમદ્વિભુજ આવે, સમબાજુ આવે, બધા જ ત્રિકોણ સમતલની અંદર આવી જાય બરાબર બેટા. તો આપણે જોઈએ કાટકોણ ત્રિકોણનો ગણ એટલે શું આવે? તો સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ તમે લઈ લ્યો તો એની અંદર કાટકોણ ત્રિકોણ આવી જાય. કાટકોણ ત્રિકોણ પણ આવી જાય અને જે આ લખ્યું છે તમને સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ એમાં તમારે સાર્વત્રિક ગણ બતાવવાનો. તો જે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ લખ્યો છે બેટા એ પણ કોની અંદર આવી જાય બેટા? તો એ પણ તમારો જે સાનો જ જવાબ કે સમતલમાં આવેલા ત્રિકોણોના ગણની અંદર આવી જાય. સપોઝ સમજો કે આ બોર્ડ જે છે એ એક સમતલ છે, સમતલની અંદર ગુરુકોણ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય, સમદ્વિભુજ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય, બધા ત્રિકોણોનો ગણ એટલે હું બની ગયું સાર્વત્રિક ગણ. એ સાર્વત્રિક ગણ બની ગયો એટલે આ જે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ એની અંદર તમે કાટકોણ પૂછો તો ભલે, સમદ્વિભુજ પૂછો તો ભલે, કોઈ પણ તમે પૂછી શકો. આની જે કે હું ગુરુકોણ પૂછું તો પણ આ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ એ જેનો સાર્વત્રિક ગણ થાય બરાબર બેટા. એવું લાગે તો વિડીયોને પોઝ કરી તમે જોઈ લો દાખલો બરાબર બેટા. સ્વાધ્યાય 1.3 ની અંદર છેલ્લો આપણો 9મો એમસીક્યુ છે જેની અંદર એ બરાબર 1.3.5, બી બરાબર 2.4.6, સી બરાબર 0.2.4.6.8. આનો તમને સાર્વત્રિક ગણ નીચેનામાંથી કયો છે આવું પૂછ્યું છે. તો સાર્વત્રિક ગણ એટલે બેટા આપણે ભણી ગયા કે સાર્વત્રિક ગણ એટલે શું? તો બેટા સાર્વત્રિક ગણ એટલે બધા ગણ એક ગણની અંદર આવી જતા હોય એને આપણે શું કહીએ? સાર્વત્રિક ગણ કહીએ. એટલે એ જે છે એ પણ આવી જવો જોઈએ ગણ, બી ગણ છે એ પણ આવી જવો જોઈએ અને સી ગણ છે એ પણ આવી જવો જોઈએ. ત્રણેય ગણ આવી જતા હોય જે ઓપ્શન સાચો હશે બરાબર, જેની અંદર ત્રણેય ગણ આવી જતા એ ઓપ્શન સાચો હશે, કારણ કે ત્રણેય ગણ આવી જાય એને બેટા આપણે કહીએ સાર્વત્રિક ગણ બરાબર. આપણે કીધું હતું ભીષ્મ પિતામાં બરાબર, સાર્વત્રિક ગણ યુનિવર્સલ સેટ આવી વાત આપણે થઈ ગઈ. તો હવે ત્રણેય આવી જતા એવો ઓપ્શન કયો છે બેટા? જો તો પહેલો ઓપ્શન જો તો 0, 1, 2, 3, 4, 5, 6, તો આમાં 8 જેવી સભ્ય નથી આવતો એટલે આ ઓપ્શન આવે નહીં. 5 તો કોઈ દી નો આવે, કારણ કે સાર્વત્રિક ગણ એટલે બેટા બધી વસ્તુ એની અંદર આવી જવી જોઈએ. ઓકે, ત્રીજો ઓપ્શન, ત્રીજો જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો જો તો આ બધું આવી જાય, તો આ આવી જાય, આ આવી જાય, આ આવી જાય, તો કયો ઓપ્શન આવે? સી ઓપ્શન. આની અંદર જો બધું નું આવે, કારણ કે 0 છે આની અંદર, તો આની અંદર 0 છે ને સી પણ આવશે, સોરી આ ડી આવશે, ડી ઓપ્શન પણ આવશે નહીં. કયો ઓપ્શન આવશે? સી છે. 0 થી 10 આપ્યા છે જેની અંદર એ બી ને સી ગણ આપેલા છે, બધા જ ગણ એકની અંદર આવી જાય છે. જો બધા જ ગણ આવી જતા હોય બેટા તો આપણે એને શું કહીએ છીએ? સાર્વત્રિક ગણ કહીએ. શું કહીએ છીએ બેટા? સાર્વત્રિક ગણ કહીએ છીએ બરાબર. હવે સ્વાધ્યાય 1.3 અહીંયા પૂરું થયું છે. હવે ગણની અંદર આપણે થોડું ડીપમાં જવાનું છે. શેમાં જવાનું છે? ડીપમાં. પણ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડીપમાં જઈશું, કારણ કે ગણની ક્રિયાઓ, ગણની પ્રક્રિયાઓ આવી બધી વસ્તુઓ જોવાની છે જે જી મેઇનની અંદર, જી એડવાન્સની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર બેટા. તો બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે બરાબર એવી હું બધા પાસે આશા રાખું છું. ઓકે બેટા, તો આપણે ફરીવાર મુલાકાત લઈશું, અત્યારે રજા લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ બેટા.